સુરત શહેરના મજુરા ગેટમાં મેટ્રોની નજીક આવેલા એપાર્ટમેન્ટ ખાલી કરાવવા માટે નોટિસ આપવામાં આવી છે તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકાએ નોટિસ આપી છે સુરતના તિરુપતિ એપાર્ટમેન્ટના સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા પાલિકાએ રહેવાસીઓને એપાર્ટમેન્ટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે છ તિરુપતિ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડતા નોટિસો ફટકારવામાં આવી છે મજુરા ગેટ પર મેટ્રોની કામગીરીને પગલે ત્રણ બિલ્ડિંગોના સર્વે કરવામાં આવ્યું બિલ્ડિંગના રિપેરિંગની સક્યતા પણ નહીંવત હોવાને કારણે નોટિસ આપવામાં આવી છે બિલ્ડિંગ જૂનું હોવાને સાથે જ કોલમના અનેક ભાગોમાં તિરાડો પડી ગઈ છે સ્થળ તપાસમાં ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી હતી જો કે કામગીરી સમયે પાઇપ નાખવામાં આવે તો બિલ્ડિંગને જોખમ થાય છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ટીવી સુરત હું એનોના એનો પ્રમુખ પ્રમોદ પ્રાણલાલ ટેલર અંડાજીદ 41 વર્ષનું આ સોસાયટીમાં રહું છું અને કારભાર સંભાળું છું અને હાલની પોઝિશનમાં અમને છેલ્લી નોટિસ એવી આપવામાં આવી કે આ જર્જરિત છે અને તાકીદે ડિમોલ્યુશન કરી દેવામાં આવે એવી નોટિસ અમને પાઠવવામાં આવી છે અમે તુષારભાઈ આર્કિટેક્ટનો અમે કોન્ટેક કર્યો એમને અમે અમારી આખી સોસાયટી ચેક કરાવી બધું કમ્પ્લીટ કરાવ્યું એમનું કેવું એવું છે કે ભાઈ આ ઓરોલી અમને ચેક કરતા એવું માલુમ પડે કે ભાઈ આ સોસાયટી રિપેરેબલ છે પણ ઉતારવાલાયક નથી પણ એકચ્યુઅલી જીએમઆરસીએ આ જગ્યા પર કામ કરો હેવી મશીનરી મૂકીને કામ કરવાનું હોવાથી એ લોકોથી કામ થતું નથી એને એને આ ધમ પછારા કરી રહ્યા છે સંપાદનની વાત કરી છે કેટલા પરિવાર રહે છે અહીં અહીં આર્ટિસ્ટ પરિવાર રહે છે અને ચાર ચાર દુકાન છે નીચે જે પોતાનો પોતાનો ધંધો છે જે એ લોકોની રોજીરોટી છે અત્યારે હાલની તારીખમાં બેરેક લાગી જવાથી એ ધંધા પણ એ લોકોના બંધ છે